જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ વીસથી વધુ ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી અઠ્યાવીસ ફૂટ પર પણ આ ભયજનક સપાટી તે વટાવી ચૂકી છે અને પૂર જેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ અંબિકા નદી અગિયાર ફૂટે વહી રહી છે જે અંદાજિત સમયે બપોરે બે થી ચાર સુધીમાં પોતાની ભયજનક સપાટી વટાવી દેશે

તો જે રીતના હાલ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતે પરિસ્થિતિ છે અમિકા નદીની ભયજનક સપાટી હાલ તે વટાવી ચૂકી છે અને જેના કારણે હાલ જે ત્યાં પરિસ્થિતિ છે લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડે તેવી હાલત છે ભાવિને અમારી સાથે જોડાયેલા છે જે ભાવિ જે રીતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા તમામ જે ગામો જે છે નદી કાંઠા વિસ્તારના એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે નદી કાંઠા વિસ્તારથી દૂર ખસી જાય અને સાચવેતી રાખે એવી અપીલો કરવામાં આવી રહી છે હાલ હું તમને અને દર્શક મિત્રો ને જે દ્રશ્યો છે બતાવવાના પ્રયત્ન કરીશું કે આ જે દ્રશ્યો છે એ અંબિકા નદીના દ્રશ્યો છે અંબિકા નદી હાલ અગિયાર ફૂટે વહી રહી છે અને જે અંબિકા નદીની ભયજનક સપાટી છે હેતવી એ 28 ફૂટ છે એટલે કે એક થી ચાર નો જે સમયગાળો છે એ સમયગાળામાં આ જે અંબિકા નદી છે એ પોતાની ભયજનક સપાટી 28 ફૂટ વટાવી દેશે અને બીજું કે સાથે અમાસની ભરતી હોય એટલે વહીવટી તંત્રની ચિંતાઓમાં વધારો થઈ રહ્યો છે કે અમાસની ભરતીના કારણે જે દરિયો છે એ પાણી નહીં લેશે અને એ

જિલ્લા વહીવટી તંત્ર તાલુકા માહિતી અમને મળી છે કે અંબિકા નદી અને કાવેરી નદીમાં પૂરી છે કાલ રાત્રે ભયંકર વરસાદ ડાંગ સાપુતારામાં પડેલ છે એ ચાર કલાકમાં પાણી ચાલુ થશે એવી માહિતી સાંભળી છે એના કારણે અમે તમામ જે અંબિકા નદી કાવેરી નદીને કિનારે આવતા ચૌદ ગામો જે એકદમ નીચાણવાળા વિસ્તારના ગામો છે એમને તમામ ગામોના વહીવટી તંત્ર સરપંચોને ગામના આગેવાનોને જાણ કરી દેવામાં આવી છે એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે અને 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 વાઘરેજ વાઘરેજ ગોલ ગોલ ઢોલાઈ ગામના જે નદીમાં મચ્છીમારી કરવા જાય છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એવો પાછા વળી જાય કેટલા ફૂટ વધે એવી શક્યતાઓ છે લગભગ તેત્રીસ થી પાંત્રીસ ફૂટ પાણી આવશે એવી શક્યતા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભયજનક સપાટી ચોક્કસ વટાવશે એવું વહીવટી તંત્ર કહી રહ્યું છે ચોક્કસ હેચવી જે રીતના સ્થાનિક જે આગેવાનો છે અંબિકા નદીની જળ સપાટીમાં અગિયાર થી પંદર ફૂટનો વધારો થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે જેને લઈને તંત્ર દોડતું થઈ ચુક્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હાલ શક્યતાઓ દેખાઈ રહી છે હાલ નદી જે છે ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે અંબિકા નદી હાલ જે રીતના અગિયાર ફૂટે વહી રહી છે એટલે જે નદીનું પાણી જે છે એકદમ સામાન્ય લાગી રહ્યું છે પરંતુ થોડાક ગણતરીના કલાકોની અંદર જ આ નદી પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી દેશે અને ફરી જે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અત્યારે હાલ જે સ્થળ પર છે જે ગામમાં છે એ ગામમાં પણ આવું અતિ મુશ્કેલ થઈ શકશે આ ગામ પણ જો અઠાવીસ ફૂટ ભયજનક સપાટી અંબિકા નદી વટાવી દેશે તો આ ગામ પણ સંપર્ક વિહોણું થઈ જશે એટલે કે અહીં આવું પણ ફરી મુશ્કેલ બની જશે એટલે આજે દ્રશ્ય છે રાખવાની જણાવી દીધી છે પરંતુ સ્થળાંતર ની વાત કરી એક બાજુ તંત્ર દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે થી ચાર ની આસપાસ ભયજનક સપાટી વટાવી દેશે અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હશે તો સામે સ્થળાંતર કેટલા લોકોનું કરવામાં આવ્યું તે લોકો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી ચોક્કસની હેતુ જો તમને ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો અંબિકા નદી કિનારે આવેલું જે ગોલ ભાઠા ગામ પંચાયતનું ગોલ ફર્યું છે જ્યાં અત્યારે ન્યૂઝ ટીમ છે ત્યાં ગામના જે લોકો છે થી લોકોની જે વસ્તી ધરાવતું છે થી વસ્તી ધરાવતું જે જે ગામના લોકો છે એ સ્થળાંતર જે તંત્ર કરવા આવતું હોય છે ત્યારે પોતે જે છે સ્થાનાંતર થતા નથી એટલા માટે કે દર વર્ષે રેલની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આ સમયે એ લોકો પોતાના ઘર કે પોતાના છત પર જ રહેતા હોય છે પરંતુ જે બિલ્લીમોરા શહેર

તમામ જે લોકો છે એ લોકોને સાવચેત કરવા માંડ્યા છે એક સારી વાત એ છે કે શ્રાવણનો છેલ્લો છે અને અહીં પ્રાથમિક શાળાઓથી લઈને જે શાળાઓ છે એ મોર્નિંગ પાડી હોય છે એટલે કે વિદ્યાર્થીઓને જે ઘરે આવવાનો સમય છે હાલ વિદ્યાર્થીઓની શાળા પતી ચૂકી છે અને વિદ્યાર્થીઓ પણ ઘરે આવવા માંડ્યા છે એટલે કે સૌથી મોટી રાહત તંત્ર માટે એ પણ છે કે જો ગામોમાં પાણી ફરી વળશે તો આ પાણી ફરી વળતા જો વિદ્યાર્થીઓ છે એ કચ્છ અટવાશે નહીં પોતાના ઘરે હેમખેમ પહોંચી જાય છે હાલ પહોંચી જશે એવી એના કારણે પણ એક વહીવટી તંત્રને એક મોટી પરંતુ જે રીતના પાણી વધવાની જે વાત છે સાથે ચીખલીના જે ગામો છે ચીખલી તાલુકાના એ ગામો પણ સંપર્ક વિહોણા થઈ જશે ગણદેવી તાલુકાના ગામોની વાત કરવામાં આવે તો દેવધા કલમથા મોરલી ભાટા સરીકુર સરીબુજરંગ સહિતના જે ગામો છે એ તમામ ગામોમાં અંબિકા નદીના પાણી પ્રવેશી જશે અઠવાડિયા પહેલા જે એક વીક પહેલા જે રેલ આવી હતી એ જ પ્રકારની રેલ અને એ જ પ્રકારના પાણીઓ ફરી ભરાશે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો હાલમાં પણ વરસાદ અવિરત ચાલુ છે પરંતુ છે એટલે એક રાહતના સમાચાર કહી શકાય પરંતુ સૌથી મોટી ચિંતાજનક બાબત હેતુ એ જ છે કે આજે અમાસ છે અને અમાસની ભરતીનો જે સમય છે બપોરે એક વાગ્યાની આસપાસનો સમય છે એટલે કે જે તમામ જે ઉપરવાસમાં જે પડેલ વરસાદ છે અને એ જે પંદર થી સત્તર ફૂટ જે પાણી વધુ ડૂબવાની હાલ સંભાવનાઓ સેવાઈ રહી છે અને એ પાણી જે અંબિકા નદીમાં હાલ આવશે તો એ પાણી દરિયો લેશે નહીં અને એ પાણી આ નદીમાં સંગ્રહ થશે એના કારણે આજે તમામ જે જે પાણી જે ભરાવાની જે વાતો છે ગામોમાં પાણી ભરાશે એ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે અમાસની ભરતી છે એક વાગ્યાથી ભરતીનો સમય છે એટલે કે દરિયો પાણી લેશે નહીં અને આ આ જ એક ચિંતામાં સૌથી મોટો વધારો કરી શકે એવું હાલ દેખાઈ રહ્યું છે હવે જે રીતે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને હજી ત્રણ થી દસ સપ્ટેમ્બર માટે પણ ભારે વરસાદની આગાહી છે ખેડૂતોની હાલત કેવી થશે આ સમયગાળા દરમિયાન ચોક્કસથી હેચવી જે રીતના હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી નવસારી જિલ્લાના જે ગણદેવી તાલુકો છે નવસારી જિલ્લાના જલારપુર તાલુકાના જે પૂર્વ પટ્ટીના ગામો છે આ તમામ ગામોમાં જે પૂર્ણા નદીના પાણી છે અંબિકા નદી કાવેરી નદીના પાણીઓ ખેતરોમાં ફરી વર્યા હતા ખેડૂતોને પારાવાર નુકસાની છે ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા જે ખેડૂતો છે એ ડાંગરની રોપણી ત્રણ ત્રણ વાર એ લોકોએ ધરવવાડ્યા એટલે કે ડાંગરનું તરુ રોપ્યું હતું અને એ તરુ જે ત્રણ વખત ફેલ થઈ ચૂક્યું છે એટલે કે પૂરના

અંબિકા નદી હાલ તેની ભયજનક સપાટી સપાટીથી ઘણી નજીક છે અને લગભગ બપોરે બે વાગ્યા બાદ આતે તે સપાટી પણ વટાવી દે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વિરામ બાદ ધડ જોવા મળી રહી છે ઉપરવાસમાં વરસાદના પગલે ડોલવણ વિસ્તારમાં ઓલણ નદી ફરી તૂર બની છે પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા ઉપર આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે કોઝવે પર પાણી ફરી વળતા સાતથી વધુ ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે એક્સક્લુઝિવ આ તસવીર આપણે બતાવી રહ્યા છે ઉપરવાસમાંથી તોતિંગ પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે આ કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તાપીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી પોતાનું રૌદ્રરૂપ બતાવ્યું છે

વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદી છે ઝાખરી નદીએ હાલ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ નદી બે કાંઠે વહેતા અહીં નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાવા પામી છે ચૂકી છે ત્યારે વ્યારા તાલુકાની તેમજ વાલોડ તાલુકામાંથી આ પસાર થતી નદીમાં ઘોડાપુર સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે ખાસ કરીને નવસારી તેમજ સુરત જિલ્લામાં પણ હાલ પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હેમંત ગામિત ન્યૂઝ એટીન ગુજરાતી તાપી તાપીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે કાંતિ આમથવા શ્રાવણિયા ઓઝર લવચાલી સહિતના અનેક ગામો પાંચ કલાક કરતાં વધુ સમયથી સંપર્ક વિહોણા છે વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તાપી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે વ્યારા વાલોડ ડોલવણમાં વરસાદ થઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે વાહન ચાલકો રાહદારીઓ તથા અન્ય લોકો પણ પરેશાન થયા છે લોકો છત્રીસ સાથે રોડ પર નીકળી રહ્યા છે ગાજવીજ સાથે જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે નદીઓ તોફાની બની ચૂકી છે તાપી વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે કાંઠાના વિસ્તારના લોકોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તાપી વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે વ્યારાના રાણીયાંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામો સંપર્કમાં વિહોણા થયા છે તાપીમાં જે વરસાદી માહોલ જામ્યો છે વ્યારી નદી પણ આ દ્રશ્યો બતાવી રહ્યા છે તે પણ હાલ ઘોડાપુરની પરિસ્થિતિમાં છે રસ્તાઓ દેખાતા નથી સમગ્ર પંથક જળમગ્ન થયેલું જોવા મળી રહ્યો છે વ્યારામાં અનેક ઘરોમાં નદીના પાણી ઘૂસી ચુક્યા છે લોકોને ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે લોકો રસ્તા પર આવી જાય તેવી પરિસ્થિતિ છે પણ રસ્તા પર પણ ચારે બાજુ પાણીનો જ પ્રવાહ જોવા મળી રહ્યો છે છેવાડાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે